નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે 23 મે 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 23 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યની સરકારે ચરણ પાદુકા પહેલની શરૂઆત કરી? તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર, કે જેણે આ પહેલની શરૂઆત કરી છે. મધ્યપ્રદેશ, રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 2. હાલમાં જ કયું રાજ્ય કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે 3 અધ્યાદેશ લાવવાનો નિર્ણય કર્યો? તો તે રાજ્ય છે ઓડિશા, કે જે 3 અધ્યાદેશ લાવશે. ઓડિશા, રાજધાની ભુવનેશ્વર, મુખ્યમંત્રી નવીન પટનાયક, રાજ્યપાલ ગણેશીલાલ, વિધાનસભાની બેઠકો 147, લોકસભાની બેઠકો 21, રાજ્યસભાની બેઠકો 10 અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1936. પ્રશ્ન 3. વિડીયોના માધ્યમથી KYC સુવિધા શરૂ કરનાર દેશની પ્રથમ બેંક કઈ બની? તો તે પ્રથમ બેંક બની છે કોટક મહિન્દ્રા બેંક. નો યોર કસ્ટમર જે સુવિધા છે તે શરૂ કરનાર વિડીયોના માધ્યમથી કોટક મહિન્દ્રા બેંકની સ્થાપના 2003માં, મુખ્ય મથક મુંબઈમાં છે. ચેરમેન છે પ્રકાશ આપટે, MD અને CEO છે ઉદય કોટક. પ્રશ્ન 4. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યએ ભારતમાં પ્રથમ સાયબર સ્પેસ એક્સેલરેટરને લોન્ચ કર્યું? તો તે રાજ્ય છે કર્ણાટક. કર્ણાટક, રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી BS યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 5. કયા દેશની ફૂટબોલ લીગ બુંદેશ લીગા COVID-19 લોકડાઉનમાં શરૂ થનાર દુનિયાની પ્રથમ રમત બની? તો આ રમત છે જર્મનીની, કે જે COVID-19 મહામારી દરમિયાન ચાલુ થઈ છે. જર્મની, પાટનગર બર્લિન, ચાન્સેલર એન્જલો મોર્કલ અને ચલણ છે યુરો. પ્રશ્ન 6. ટિકટોકના નવા CEO કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો ટિકટોકના નવા CEO તરીકે કેવિન મેયરને નિયુક્ત કરવામાં આવ્યા છે. ટિકટોક લોન્ચ કરવામાં આવ્યું હતું 2016માં, મુખ્ય મથક કેલિફોર્નિયામાં છે અને સંસ્થાપક છે લાંગ વિલિંગ. પ્રશ્ન 7. હાલમાં જ ભારતે કયા દેશને 3000 COVID-19 ટેસ્ટ કીટ આપી? તો ભારતે આ ટેસ્ટ કીટ આપી છે નેપાળ દેશને. નેપાળ, પાટનગર, કાઠમાંડુ, રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી, પ્રધાનમંત્રી KP શર્મા ઓલી, ચલણ છે નેપાલીસ રૂપી. પ્રશ્ન 8. પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત પ્રોફેસર અનિસુજમનનું હાલમાં જ અવસાન થયું તે કયા દેશના હતા? તો તેઓ બાંગ્લાદેશના હતા, જેમનું હાલમાં જ અવસાન થયું હતું, અને તેઓ પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત થયેલા હતા. બાંગ્લાદેશ, પાટનગર ઢાકા, રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ, પ્રધાનમંત્રી શેખ હસીના અને ચલણ છે બાંગ્લાદેશી ટકા. પ્રશ્ન 9. હાલમાં જ ઇન્ડિયા પોસ્ટે
કોને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈના ઐતિહાસિક જીપીઓ ભવનમાં એક વિશેષ પોસ્ટલ કવર જાહેર કર્યું? તો શ્રદ્ધાંજલિ આપવામાં પ્રવાસી શ્રમિક છે તેના માટે એક વિશેષ પોસ્ટલ કવર જાહેર કર્યું છે. ભારતીય પોસ્ટની સ્થાપના 1854માં મુખ્યમથક નવી દિલ્હીમાં છે. મહાનિર્દેશક છે અરુંધતી ઘોષ. મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 ને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 10. હાલમાં જ કોણે પબ્લિક હેલ્થ સ્કૂલ સ્થાપિત કરવાની જાહેરાત કરી? તો આ જાહેરાત કરી છે દિલ્હી યુનિવર્સિટીએ. દિલ્હી, રાજધાની નવી દિલ્હી, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7 અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 11. હાલમાં જ કયા રાજ્યની સરકારે 10 ની બાકી પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી? તો તે રાજ્ય સરકાર છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ, રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 12. હાલમાં જ WHOના 73મા સત્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? તો ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી ડૉક્ટર હર્ષવર્ધન. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 13. હાલમાં જ કયા દેશના વૈજ્ઞાનિકોએ સુપર અર્થની શોધ કરી? તો તે વૈજ્ઞાનિકો છે ન્યૂઝીલેન્ડ દેશના. ન્યૂઝીલેન્ડ, પાટનગર વેલિંગ્ટન, પ્રધાનમંત્રી છે જેસિન્ડા અર્દેન. પ્રશ્ન 14. હાલમાં જ કેન્દ્ર સરકારે રાજ્યના GSDPની ઉધાર સીમા કેટલા ટકા કરી? તો કેન્દ્ર સરકારે આ સીમા છે તે 5% કરી છે. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 15. હાલમાં જ બોબ વોટસનનું અવસાન થયું તે કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો તેઓ સંકળાયેલા હતા બેઝબોલ સાથે, કે જેમનું હાલમાં જ અવસાન થયું છે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.